બાળકો હવે ધોરણ ચાર આપણે જોઈએ હવે હિન્દી અભિનંદન હિન્દી પ્રથમ સત્ર ચાલો હવે આ બુક્સ કાઢજો હવે અહીંયા લેખું છે કમળ તો કે કમળ કમળ પછી અહીં લેખું છે ખ તો કે ખટિયા ખટિયા તો અહીં લેખું છે હિન્દીમાં ખાટલો શું લેખું છે ખાટલો પછી અહીં લેખું છે ગ તો કે ગમલા ગમલા એટલે કુંડુ આપણે હિન્દી એને ગુજરાતીમાં શું કહીએ આપણે કુંડુ પછી આમ લેખું છે ઘર તો શું છે ઘર આપણે હિન્દીમાં પણ ઘર કહી શકીએ અને ગુજરાતીમાં પણ ઘર કહી શકીએ હવે આ શું છે ચ તો શું લેખું છે ચરખા શું લેખું છે અહીંયા ચરખા ચરખા એટલે રેડિયો તમે જોયું હશે ને પહેલાના જમાનામાં રેડિયો એટલે આની અંદર પેલો દોરો વીટી અને દોરા બનાવાય રૂપિંચી નાખો રેડિયો બનાવે એ શું છે રેડિયો છ તો શું લેખું છે છત્રી ત્યાં શું છે અહીંયા લેખ્યું છે છત્રી તો અહીંયા શું લેખ્યું છે છત્રી અને ગુજરાતીમાં પણ છત્રી કહી શકાય અને હિન્દીમાં પણ આપણે છત્રી કહી શકાય પછી આમ લેખ્યું છે જ તો શું લેખ્યું છે જગ અહીં શું લેખ્યું છે હિન્દીમાં જગ તો પણ ગુજરાતીમાં પણ શું લખી શકીએ આપણે જગ પછી આમ લેખ્યું છે જ તો એમ લેખ્યું છે ઝંડા શું લેખ્યું છે ઝંડા ઝંડા એટલે જરૂર શું લેખ્યું છે અહીંયા જરૂર હવે એમ લેખ્યું છે ટ તો કે ટમાટર શું લેખ્યું છે ટમાટર તો ટમાટર શું લેખ્યું છે ટમટમ લેખ્યું છે સોરી શું લેખ્યું છે ટમટમ ટમટમ એટલે ઘોડાગાડી એમાં તો તમે ક્યારે બેઠા હશો ને ઘોડાગાડી હવે અહીંયા લેખ્યું છે ધ તો હું લેખું છે ઠેઠોરા શું લખ્યું છે ઠઠેરા હું લેખું છે અહીંયા ઠઠેરા ઠઠેરા એટલે કંસાર અને અહીં શું લેખું છે ડ ડ એટલે ડમરું ડમરું એટલે ડમરું અહીંયા હું લેખું છે ઢ ઢ છે તો લેખું છે ઢકના આપણે કોઈ પણ તપેલી હોય કે એની માથે આપણે ઢાંકવું હોય તો શું કહી શકીએ આપણે ઢકના ઢકના એટલે ઢાંકણું આપણે કોઈ પણ ઢાંકણું હોય ને એને શું કહીએ આપણે ઢાંકણું આ શું લેખું છે હ તો હું લેખું છે બાણ હણ અહીં લેખું છે ને બાણ બાણ એટલે બાણ તો હું લેખું છે તલવાર તો એટલે તલવાર ગુજરાતીમાં પણ શું લેખું છે અહીંયા તલવાર હવે અહીંયા લેખું છે થ તો હું લેખું છે થન એટલે આપણા ગાયના આચારને હોય ને એને શું કહીએ છીએ આપણે આચાર ગાયનો આચાર હોય ને એને શું કહેવાય આપણે થન હિન્દીમાં શું કહી શકીએ એને થન પછી અહીંયા લેખું છે દ તો હું લેખું છે દરવાજા શું લેખું છે આ જેનું ચિત્ર છે દરવાજા તો અહીં ગુજરાતીમાં લેખું છે દરવાજો બરોબર આ શું છે ઘ તો હું લેખું છે ધજા શું છે ધજા તો આ હું લેખું છે ગુજરાતીમાં ધજા પછી આ હું છે નલ શું લેખું છે અહીંયા નલ નનો નલ તો કે નલ હવે અહીંયા જોઈએ આ શું લેખું છે પ તો કે પતંગ તો અહીં ગુજરાતીમાં પણ શું લેખું છે પતંગ પછી અહીં લેખું છે ફલ ફલ જો અહીં ગુજરાતીમાં પણ ફળ લેખું છે અને હિન્દીમાં પણ ફળ લેખું છે અહીંયા બસ બકરીનો તો કે બ સ તો કે બ સ હવે અહીં શું લેખું છે ભ તો કે ભ ગ ત ભનો શું થાય તો કે ભ ગ ત અહીં ગુજરાતીમાં પણ લેખું છે ભ ગ ત અહીંયા મગર અહીં લેખું છે મગર યતિ તો અહીં શું લેખું છે યતિ યતિ એટલે કે જૈન સાધુ જૈન લોકોના સાધુ હોય ને આપણે એને શું કહી યતિ હવે અહીંયા લેખું છે રથ આ શું છે રથ અહીં ગુજરાતીમાં પણ લેખું છે રથ અહીંયા લ તો કે લડકા આ કોણ છે તો કે લડકા તો આપણે ગુજરાતીમાં શું કહી શકીએ એને છોકરો હવે અહીંયા વજન વનો શું આવ્યો તો કે વજન તો કે ગુજરાતીમાં એનું શું થયું પણ વજન અહીંયા લેખું છે સરબત તો અહીંયા પણ લખેલું છે સરબત અહીંયા શ છે તો કે ષટકોણ તો અહીંયા પણ લેખું છે ષટકોણ પછી અહીં ષડક તો કે ષડક હલ તો અહીં શું લેખું છે હલ
ક્ષત્રિય તો અહીંયા પણ ગુજરાતી લખ્યું છે ક્ષત્રિય નો ક્ષત્રિય તો અહીંયા યજ્ઞ હિન્દીમાં પણ યજ્ઞ બોલાય અને ગુજરાતીમાં પણ યજ્ઞ બોલાય હવે અહીંયા લખ્યું છે પત્ર તો અહીંયા શું પણ ગુજરાતીમાં પણ પત્ર કહી શકાય અહીંયા શું છે શ્રવણ તો ગુજરાતીમાં પણ શ્રવણ છે હવે આવી રીતના આપણે ગુજરાતી છે હિન્દી એનું ગુજરાતી આપણે કરી અને તમારે લોકોને આ બધું જોઈ અને રફ નોટમાં બે વાર લખવાનું છે હવે એ આપણે કેવી રીતના લખશું તો કે પહેલાં ક કરવાનું પછી બાજુમાં લખવાનું કમલ પછી એનું ગુજરાતીમાં લખવાનું કમળ અહીંયા ખ છે તો ખ કરી અને શું લખવાનું ખટિયા તો એની બાજુમાં પાછું લીટો દોડી કહેવાનું ખાટ લો હવે આ તમારે બે વાર જોઈને લખવાનું છે બાય સ્ટુડન્ટ